वलसाड़मां धोधमार वरसादथी मिशन कॉलोनीનું रूबी એપાર્ટમેન્ટ તરબોળ બની ગયું છે। અંદાજે 15 જેટલા ઘરોમાં 1 ફૂટ પાણી ભરાઈ ગયા છે। આ ઘૂંટણસમાં પાણી ભરાતા અનાજ પલળી ગયું। ઘરના ફર્નિચર, ગાદલા અને અન્ય સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે લોકોના જનજીવન પર અસર પડી છે। ત્યારે વલસાડના ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો છે કે જે વલસાડના આવેલા મિશન કોલોનીમાં આવેલો આ રૂબી એપાર્ટમેન્ટના દ્રશ્યો છે કે જ્યાં આગળ કમર સુધીના પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીમાં રહેલા લોકો છે કે પોતાના ઘરથી પણ બહાર નથી નીકળી શકતા। આ દ્રશ્યો છે કે જે ઘરમાં પણ ઘૂંટણ સુધીના પાણી છે કે પાણી આવી ગયા છે અને ઘરમાં રહેલી જે ઘરવકડી છે તેને પણ ભારે નુકસાન છે તે થયું છે। અને આ સ્થિતિ જે છે દર વર્ષે થતી હોવાના અહીંના રહીશોનો કહેવું છે। કેટલા સમયથી આ રીતની સ્થિતિ થાય? આ 2019થી છે ને આ રજૂઆત ચાલુ છે। આ સુમુખ બિલ્ડર બાજુમાં દિવાલ બનાવી ત્યારથી પાણી અટકેલો છે। આજ લગીને રજૂઆત કલેક્ટરથી માંડીને બધે કરી ગાંધીનગર સુધી ગઈ છે। એ લોકોએ પાસ કરવા બી કીધું છે પણ તે છતાં હજુ મ્યુનિસિપાલિટીનો આંખ ઉઘડતું નથી ને આ પરિસ્થિતિ છેલ્લા 2023 સુધી હમણાં સુધી ચાલુ છે। એનો કોઈ નિકાલ થયો નથી, કોઈ નિકાલ છે નથી થતો અને જેના કારણે અહીંના રહીશો ભારે હાલાકીનો સામનો ઉઠાવી રહ્યા છે। શું કહેશો આ જ રીતની સ્થિતિ કેટલા દિવસ સુધી રહેતી હોય વરસાદ આવે ત્યારે? આજ સુધીમાં એક વીક સુધી આવું પાણી રહેતું હોય છે અને અહીંયા ગંદુ પાણી આવે છે એના લીધે અમારે રોગચાળાનો ભય છે ને બચ્ચા લોકોને સ્કૂલમાં ટ્યુશનમાં મૂકવાની બહુ તકલીફો પડે છે। આ તંત્ર કંઈ કરતું નથી ને આ 20 ફૂટ દિવાલ બનાવી છે સુમુખવાળાએ એના લીધે પાણી જતું નથી। અહીં નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે પાણી છે લોકોના ઘરોમાં ફરી વળતા હોય છે। આ સમસ્યા કેટલા સમયથી લોકો એને હેરાન થઈ રહ્યા છે આના કારણે? એવું તો આ ભાઈએ કીધું ને સુમુખ બન્યું ત્યારથી બધી આ તકલીફ ઊભી થઈ ગયેલી છે, નહીં તો પહેલાં આવી તકલીફ નહોતી અહીંયા પાણીની। ઘરે કેટલું નુકસાન થતું હોય જેના કારણે? નુકસાન તો થાય જ ને, જો ને એંગલો બનાવીને મૂક્યું છે તોય વસ્તુમાં પાણી કેટલું ઉપર સુધી ચડી ગયું, હજુ કેટલો ખર્ચો કરીને આપણે ઘરમાં એ કરવાનું? બિચારા અંટી એકલા છે, એમને કોઈ આ સોસાયટી છે કે જે મોટાભાગના સિનિયર સિટીઝન લોકો રહે છે અને આ ઘરમાં જે પાણી આવતાની સાથે જ ઘરની તમામ ઘરવકડીઓ છે કે તેમાં ભારે નુકસાન છે તે પહોંચતું હોય છે। હાલ આ દ્રશ્યો છે કે જે ઘરમાં પણ આ જ રીતના 15 જેટલા મકાનોમાં પાણી જે છે આવા જોવા મળી રહ્યા છે। આ રસોડું છે, જોઈ શકાય છે કે જે રસોડામાં પણ આટલું જે 2 થી 2.5 ફૂટ જેટલું પાણી છે કે જે પાણી પણ અહીં આવી ગયું છે અને જેના કારણે લોકો અહીં પોતાના ઘરે પણ રહી ન શકે તે રીતની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અન્ય એક રૂમ છે તેના પણ એક વખત દ્રશ્યો જોઈશું કે જે રૂમમાં રહેલા જે તમામ ચીજવસ્તુઓ છે તે ચીજવસ્તુઓ પાણીમાં જોવા મળી રહી છે અને જેના કારણે અહીંના જે કોઈ પણ રહીશો છે તે પોતાના ઘરે પણ રહી નથી શકતા, કારણ કે આ પાણીનો આવ્યા બાદ ઘરેથી ઘરમાં પાણી ઘૂસ્યા બાદ છેલ્લા 1 વીક બાદ આ જ રીતનું પાણી છે તે ઉતરતું હોય છે। જો કે સામાન્ય વરસાદમાં પણ અહીંના ઘરની સ્થિતિ છે આવી જોવા મળતી હોય છે, કારણ કે નીચાણવાળું આ વિસ્તારમાં મકાનો આવેલા હોવાના કારણે અને અહીંના રહીશોનો જે આક્ષેપ છે કે એક બિલ્ડર દ્વારા જે એક દિવાલ ચણી દેવામાં આવી છે અને જેના કારણે પાણીનો કોઈ પણ નિકાલ છે તે નથી થતો, અનેક રજૂઆતો કરવા છતાં પણ આ સ્થિતિ જે છે કે જે અહીંના મકાનોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી અને રહી રહ્યા છે। કરો પર્સન મનીષ ઠાકર સાથે મિહિર સોની, TV9 વલસાડ।